કોરોના વાયરસની મહામારીના કારણે અનેક ધાર્મિક પ્રસંગો ઉપર પ્રતિબંધ લાગી ગયો છે, જેવામાં નવસારી જિલ્લામાં 110 વર્ષ જૂના પારસીઓની પરંપરા ઘી ખીચડી ઇતિહાસમાં બીજી વખત બંધ રહેતા પારસી સમાજમાં દુઃખ જોવા મળી રહ્યું છે. ઈરાનથી ભારતમાં આવીને વસેલા પ્રકૃતિ પ્રેમી પારસી સમાજ આજે પણ પોતાના વારસાને સાચવી રહ્યા છે. હાલ પારસીઓનો બામન માસનો બમન મહિનોની શરૂઆત થઈ ગઈ છે અને આ મહિનામાં પારસી સમાજ દ્વારા વરુણ દેવતાને રીઝાવવા માટે ઘી ખીચડીનો તહેવાર ઉજવે છે. અનેક દંતકથા અનુસાર ઈસવીસન 1801ની સાલમાં દુકાળ પડ્યો અને નવસારીના પારસી સમુદાય દ્વારા વરુણ દેવને રીઝાવવા માટે ઘરે ઘરે જઈ દાળ ચોખા ઘીનું ઉગ્રનું કરી શ્વાન ખવડાવવા વરસાદ આવ્યો. એ દિવસથી માત્ર નવસારીમાં ઘી ખીચડીનો તહેવાર ઉજવાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લીધે પારસી સમાજની આ 110 વર્ષની પરંપરા બીજી વખત તૂટી છે. કોરોનાના કેસો દિવસ અને દિવસે આવી રહ્યા છે, ત્યારે આ વખતે સમાજ દ્વારા ઘી ખીચડીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે, જેને પગલે પારસી સમાજ નિરાશ થયો છે. દયાળુ અને શાંતિપ્રિય ગણાતો પારસી સમાજ સમગ્ર વિશ્વ શાંતિ માટે અને માનવ જીવન ટકાવી રાખવા માટે વર્ષારાણીને દર વર્ષે બામન માસના રીઝાવવાની પરંપરાને અનુસરે છે. અન્ન હોય તો જ જીવન ટકી શકે તેવા માટે વરસાદ વર્ષે તો જ અનાજ પાકે અને ધરતી પર માનવ જીવન ટકી શકે તેવા શુભ આશયથી વર્ષારાણીને રીઝાવવા માટે પારસી સમાજની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. પરંતુ જ્યારે મનુષ્યને માથે જ્યારે આફત આવે છે ત્યારે તે કુદરત સામે મીટ માંડે છે, પણ કુદરત રૂઠે તો મનુષ્ય મોટી મુશ્કેલીમાં મુકાય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ છે કોરોના, જેને હજારો વર્ષોની પરંપરાઓને તોડે છે. ત્યારે પારસી સમાજનો ઘી ખીચડીનો કાર્યક્રમ મોકૂફ રહેતા તેઓના પોતાના ઈષ્ટ દેવને કોરોનાની આફત વિશ્વ માટે ટાળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. મારું નામ એસપી પીરોજ ફનીમંડા છે અને હું બોમ્બે હાઈકોર્ટમાં એડવોકેટ અને સોલિસિટર તરીકે પ્રેક્ટિસ કરું છું અને નવસારી ટંબોલી મોહલ્લામાં મારું વડેલો પાટજીટ ઘર છે. આ એક રિવાજ છેલ્લા 100 વર્ષ ઉપરથી ચાલી આવેલો છે અને એ ખાલી ફક્ત નવસારી નગરી, જેને ધર્મની ટેકરી કહેવામાં આવે છે, ત્યાં જ ચાલે છે. અને આ પારસી કમ્યુનિટીના છોકરાઓ નવયુવાનો એક રેઇન ગોડ એટલે વરુણ દેવતાને રીઝવવા માટે આ એક પરંપરા અને પ્રથા જે ચાલી આવેલી છે તેને ચાલુ રાખેલી છે. પરંતુ બાય વર્ચ્યુ ઓફ ધ રિસન્ટ પેન્ડેમિક, જે COVID-19ની જે સ્થિતિ અત્યારે પ્રવર્તી રહેલી છે, તેને લીધે 2 વર્ષથી આ પ્રથા બંધ થયેલી છે. અને આપણે એવું આજે ઈચ્છીએ કે વરસાદ બી સારો પડે, વરુણ દેવતા દરેકની ઉપર મહેરબાની કરે અને એપ્લાઇંગ ધ પ્રિન્સિપલ ઓફ સિક્યુલરિઝમ કે દરેક કોમ્યુનિટીના દરેકનું સારું થાય, સૌથી એ થાય અને કૃષિ ઉદ્યોગ કે દરેકને જે કામ ધંધો રોજગાર દરેકને સફળતા મળે એવી આપણે આશા રાખીએ, તે સાથે વિરમું છું. થેન્ક યુ.